હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ કારીગીરી બાય મયુરી પટેલમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું. આજે હું વાત કરી રહી છું નાના નાના ઇન્ડોર પ્લાન્ટ વિશે. આ પ્લાન્ટ્સ છે એ તમે વધારે ભાગે ઓફિસમાં રાખવા માટે અથવા તમારા ઘરમાં ઇન્ડોરમાં ટીવી યુનિટ ઉપર કે પછી ફ્રીજ ઉપર કે એવી રીતના નાની નાની જગ્યામાં રાખવા માંગતા હોય તો એના માટે શું કેર રાખવી, કયા પ્લાન્ટ પસંદ કરવા તેના વિશેનો આ વિડીયો છે. અને આ પ્લાન્ટની સંભાળ કેવી રીતના આપવી, એને બધા રોગોથી કેવી રીતના બચાવવા, એમાં શું ઉપાય કરવા તેના વિશે હું વાત કરીશ. હવે ઇન્ડોર પ્લાન્ટ છે એટલે એને ઓછા તડકાની જરૂરિયાત હોય તેવા જ પ્લાન્ટ આપણે પસંદ કરવાના છે. અત્યારે જે મેં પ્લાન્ટ પસંદ કર્યા છે અને હું તમને બતાવું છું તેમાં આ છે એગ્લોનીમા, આ છે પીસ લીલી, આ છે બામ્બુ પામ, આ છે બ્લેક ઝીઝીની એક વેરાયટી, આ છે સિંગોનિયમની એક વેરાયટી, આ છે ચીઝ સ્વીસ જે મોન્સ્ટેરા પ્લાન્ટ કહે છે તે, આ છે નિયોન પોથોસ, પછી આ છે એન્જોય પોથોસ, અને આ છે એરેકા પામની ડ્રાફ્ટ વેરાયટી, અને આ પણ એક એગ્લોનીમાની બીજી વેરાયટી છે. આ બધા જ પ્લાન્ટ ઇન્ડોરમાં ખૂબ સરસ ચાલે છે. અને આને તડકો ન જોઈએ, સીધો તડકો ના જોઈએ કઈ પ્લાન્ટને, એ લાઇટ એને મળવી જોઈએ તો જ આ બધા પ્લાન્ટ આટલા હેલ્ધી અને ફ્રેશ રહી શકે. હવે સૂર્યનો સીધો તડકો નહીં પણ સૂર્યનો સીધો પ્રકાશ આવે એવી જગ્યાએ તમે આને રાખશો તો આ બધા જ પ્લાન્ટ ખૂબ જ સારું પરફોર્મન્સ આપશે. ઇન્ડોર કોઈ પણ પ્લાન્ટ રાખો એટલે એનો એકદમ તમે મોટો થવાનો કે એવો આગ્રહ ન રાખી શકો. એને તમે જેવડા હોય એમાં 2 ઇંચનો કે 3 ઇંચનો વધારો થાય બસ, આ તમે એકદમ વિચારો કે જે બહાર ફળિયામાં તમારા કુંડા હોય અને એકદમ ગ્રો થાય એવો તમે એની પાસેથી આશા ન રાખી શકો. હા, જો આ ટાઈપનું આ મોન્સ્ટેરા છે તો મોન્સ્ટેરા જલ્દીથી ગ્રો થાય છે. એટલે મોન્સ્ટેરામાં જુઓ, આ ઇન્ડોર રાખેલો પ્લાન્ટ છે પણ જુઓ આથી અહીંયાથી આ એકદમ લાંબી સ્ટેમ બની ગઈ છે. તો હવે તમારે શું કરવાનું, આ સ્ટેમને કાપી અને તમે ફરીથી અહીંયા લગાડી દો એટલે બાજુમાં જ આ પ્લાન્ટ એકદમ સરસ થઈ જાય. એવી જ રીતના જુઓ આ નિયોન પોથોસ છે, હવે આ પણ એકદમ ભરેલો પોટ છે પણ ઇન્ડોરમાં રાખીને ગ્રોથ થઈ અને જુઓ તમે એનું જે આ શૂટ છે એ લાંબુ થઈ ગયું છે. તો એને અહીંયાથી કટ કરી અને તમે નવું પ્રોપોગેશન કરી શકો છો. ઇન્ડોર માટે આપણે એવો પોટ અને પ્લાન્ટ પાસ કરવાના કે જે તમારે જગ્યા ઓછી રાખે. હવે એક વાત એવી પણ છે કે જો સિરામિકના પ્લાન્ટ બધી જગ્યાએ જો સાચવવા અઘરા હોય, ધારો કે તમે ઓફિસના ટેબલ ઉપર રાખવા માંગતા હોય તો સિરામિકના પોટ તૂટવાની પણ સંભાવના રહે છે. તો આ એક જાતના પ્લાસ્ટિક પોટ છે જે ઓટો વોટરની રીતે પણ કામ કરે છે, હું તમને બતાવું. હવે જો આ ટાઈપના પ્લાસ્ટિક પોટ આવે છે તે નીચે ટ્રેવાળા હોય છે એટલે આમાં તમે જે પાણી પીવડાવો એ બધું આ ટ્રેમાં ભેગું થઈ જાય છે એટલે તમારું ટેબલ કે ટીવી યુનિટનું જે ફર્નિચર છે એ ખરાબ થતું નથી. બીજો ફાયદો એ છે કે તમે 10 થી 15 દિવસ માટે ફરવા જાઓ છો અથવા તમારી ઓફિસ બંધ રહે છે તો તમે જ્યાં સૂર્યપ્રકાશ આવતો હોય તેવી સારી જગ્યાએ આ પ્લાન્ટ મૂકી દો અને આ ટ્રે છે એ આખે આખી ભરી દો તો પ્લાન્ટને જોઈતું પાણી એની જાતે કલેક્ટ કરી લેશે. આ ટ્રે કેવી રીતના ફિટ કરવાની છે જુઓ, આ તમે આને પાણી આપી જે એક્સ્ટ્રા પાણી આમાં ભેગું થાય એ તમારે ખાલી કરી અને સાફ કરી નાખવાનું છે અને આ ભાગ અને આ ભાગ આ બંને મળવા જોઈએ એવી રીતના ફિટ કરશો એટલે એકદમ આરામથી થઈ જશે. જો આ ભાગ અને આ ભાગ આવી રીતના ભેગું થાય અને ઘણીવાર તમે નર્સરીમાંથી પ્લાન્ટ લાવો તો એ લોકોએ પેકિંગ કરીને આપ્યો હોય તો આવી રીતના ઉપર ટીશ્યુ આપેલું હોય, તમારી પાસે ઘરે પ્લાન્ટ પહોંચે એટલે સૌથી પહેલાં આ ટીશ્યુ કે આની ઉપર કોઈ ટેપ મારેલી હોય કે કોઈ પુઠ્ઠું હોય તો એ ભૂલ્યા વગર કાઢી નાખવું. ઘણા લોકો આ ટીશ્યુ આમનેમ રાખે છે પણ જો આ ટીશ્યુ તમે આમણમ રાખશો તો આમાં ફંગસ પણ થાય અને અહીંયા હવા મળે નહીં તો પછી પ્લાન્ટમાં રોગ આવે અને પ્લાન્ટ ખરાબ થઈ જાય. એટલે જ્યારે પણ તમને આ પ્લાન્ટ મળે ત્યારે ભૂલ્યા વગર આ ટીશ્યુ ખાલી કરી અને આ જગ્યા ઓપન કરી દેવી. ક્યારેય પણ પ્લાન્ટ ઉપર સ્ટોન મૂકવા કે એમ આ સપાટી છે એને પેક કરવી નહીં, કેમ કે એમને મય અંદર તમે ઓફિસમાં કે ઘરમાં રાખો ત્યારે આ પ્લાન્ટમાં
હવા ઉજાસ ઓછો હોય, અને એમાંય જો તમે આની ઉપર સ્ટોનનું આખું લેયર કરી દો તો પછી એ આ પ્લાન્ટને હવા મળવામાં બાધારૂપ બને અને પ્લાન્ટ સારો ગ્રો થાય નહીં. માટે દરેક પ્લાન્ટમાં આવી રીતના આ ભાગ છે એ ખુલ્લો જ રાખી દેવાનો. હવે આમાં પ્લાન્ટરમાં પાણી કેવી રીતના આપવું? પાણી આપવા માટે તમારે હંમેશા ફિંગર ટેસ્ટનો ઉપયોગ કરવો. તમે કોઈ પણ પ્લાન્ટર હોય એની પહેલાં માટીમાં આમ થોડી આંગળી ભરાવો અને ચેક કરો, જો આ માટી સાવ સુકાઈ ગઈ હોય તો આને પાણી આપો. હવે આ પ્લાન્ટર રહ્યું જુઓ, આ કેટલું બધું ભીનું છે એટલે આને પાણી આપવાનું થતું નથી. અને હંમેશા ધ્યાન રાખજો કે આ ઓટો વોટર પોટ છે આની ટ્રે હંમેશને માટે ભરેલી ના રાખશો. તમારી નજર સામે જ છે તો ઉપરથી પાણી આપતા કંઈ જ વાર નહીં લાગે. ઉપરથી પાણી આપશો તો એના જે ફાઈબર રૂટ હશે એ બધાને પાણી મળશે અને એ નીચે ડ્રેનેજ હોલમાં આવી જશે. પાણી એટલું આપો કે અહીંયા ચારે બાજુથી આપો, અહીંયાથી ખાલી નાખી દીધું, અહીંયાથી ખાલી નાખી દીધું, એવી રીતના પાણી આપશો નહીં. ચારે બાજુથી પાણી આપો અને આ ટ્રેમાં આવી જાય ત્યાં સુધી આપો. પછી તમારે 10-15 દિવસ સુધી આને પાણી આપવું પડશે નહીં. હવે આ બધા પ્લાન્ટનું જે આ વેરીગેશન છે, પછી આમાં પીસ લીલીમાં ફ્લાવર્સ છે, પછી આમાં પણ તમે જે આ પિંક લાઇનની જે વેરીગેશન જુઓ છો, એ બધું જાળવવા માટે તમારે જો આને 15 દિવસે એકવાર કે અઠવાડિયે એકવાર આઉટિંગ આપો તો વધારે સારું. આઉટિંગ એટલે શું કે તમે ધારો કે અત્યારે સાંજના 5:30 થયા છે, 5:30 થોડી વાર માટે કલાક 2 કલાક માટે પ્લાન્ટ બહાર મૂકી દો અને 2-3 કલાક આવું એકદમ સરસ અજવાળું હોય એ અજવાળું કે પ્રકાશ આપી દો. જો એકદમ વહેલી સવારે તમે ઘરે હોય અને એકદમ વહેલી સવારે 6 વાગે કે એમ પ્લાન્ટ બહાર મૂકો અને 8 વાગે ત્યાં અંદર લઈ લો તો આ એકદમ સોફ્ટ એનું આઉટિંગ કહેવાય. અને આ આઉટિંગના ઘણા બધા ફાયદા છે. હવે આઉટિંગ આપો એટલે શું થાય? એક તો હવા ઉજાસ મળે એટલે એ પણ પ્લાન્ટને ખૂબ ફાયદો કરે. બીજું, ફોટોસિન્થેસિસથી જે ખોરાક બનાવવાનું કાર્ય પ્લાન્ટ કરતો હોય એ ઝડપથી થાય. હવે આ પ્લાન્ટમાં ગ્રીન ભાગ ઓછો છે, તમે જોઈ શકો છો. હવે ગ્રીન ભાગ ઓછો હોય એટલે ફોટોસિન્થેસિસ ઓછું થતું હોય એટલે આને પ્રકાશની વધારે જરૂર પડે. એવી જ રીતના આ પ્લાન્ટ છે, આ પણ બ્લેક ઉપર છે, બ્લેક જીજી છે, આમાં પણ એવું છે. તો જે કલરવાળા પ્લાન્ટ હોય એમને સૂર્યપ્રકાશની વધારે જરૂર પડે છે. પછી આ છે તો આ પીસ લીલી છે. પીસ લીલીમાં તમે જો ફ્લાવરિંગ આવે, અંદર ઇન્ડોર રાખી શકો એવા ફ્લાવરિંગવાળા આ 2 કે 3 જ પ્લાન્ટ છે કે જે તમે અંદર પણ રાખી શકો અને જેમાં ફ્લાવરિંગ આવી શકે. તો આ જે લીલી છે, પીસ લીલી, એને પણ વધારે સૂર્યપ્રકાશની જરૂર પડશે. હાર્ડી વેરાયટી હોય તો તમે અંધારામાં પણ રાખી શકો. હવે આપણે આવીએ ખાતર અને દવા તરફ. તો બજારમાં આવી રીતના ગ્રેન્યુલ્સમાં ફૂડ મળતું હોય. જુઓ તમે, આમાં થોડા વ્હાઇટ કલરના દાણા છે, થોડા બ્લેક કલરના દાણા છે, થોડા બ્રાઉન કલરના પણ હશે, થોડા ગ્રીન કલરના પણ હશે. આમાં શું શું ઇન્ક્લુડ હશે? તો આમાં સીવીડ ગ્રેન્યુઅલ્સ હશે, માઇક્રોન્યુટ્રિશન્સ હશે, પછી એનપીકે 19:19:19 હશે, અને અમુક દાણા છે એ અમુક જે પોટાશના અને એના પણ હશે. એટલે આ બધું આ ડબ્બીમાં મિક્સ આવે અને આવી રીતના તમને બજારમાં ફર્ટિલાઇઝર મળી રહે. પછી આ છે નીમ ઓઇલ. નીમ ઓઇલ એટલે લીમડાનું તેલ. હવે તમારે શું કરવાનું છે કે તમારી પાસે પ્લાન્ટ છે જે ટેબલ ઉપર છે, ઓફિસમાં છે, ડ્રોઈંગ રૂમમાં છે, આના આટલા દાણા, ખાલી 5-6 દાણા લઈ અને આ પ્લાન્ટ છે આ પ્લાન્ટની કિનારી ઉપર ચારે બાજુ દબાવી દેવાના છે, સાવ બોર્ડર ઉપર. મોટો પોટ હોય તો થોડા વધારે, નાના પોટમાં 4-5 દાણા, બસ આટલા દાણા ઇનફ છે. હવે એને માટીમાં એકદમ ઊંડા આમ લગાડી અને પછી એને ભરપૂર પાણી આપી દેવાનું છે. આવું તમે 15 દિવસે એકવાર કરી શકો અથવા મહિને એકવાર કરી શકો. આ દાણા આપ્યા પછી તમે પાણી આપશો એટલે એ ધીમે ધીમે ઓગળી અને તમારા પ્લાન્ટમાં ફર્ટિલાઇઝર પૂરું દેશે. તમે જ્યારે આની માટી બનાવી હોય ત્યારે તો તેમાં ઓલરેડી આપણે વર્મી કમ્પોસ્ટ એડ કરેલું જ હોય,
આ માઇક્રોન્યુટ્રિશન્સ પણ આપણે એડ કરેલા જ હોય છે. પરંતુ ત્યારબાદ દર 15 દિવસે કે મહિને તમે 3 કે 4 દાણા 5 દાણા આમાં નાખો તો એને ધીમું ધીમું ફર્ટિલાઇઝર મળતું રહે. પરંતુ બહુ વધારે પ્રમાણમાં આ ફર્ટિલાઇઝર આપવાનું થતું નથી. સાવ નાનો પોટ હોય, આવડો પોટ હોય તો તમે 3 કે 4 જ દાણા નાખો, એટલું ઇનફ છે. જો વધારે થઈ જશે, તમે અનુભવવાળા નહીં હોય અને વધારે થઈ જશે તો પ્લાન્ટની સાઈડ ઇફેક્ટ પણ થઈ શકે છે. એટલે બહુ વધારે પ્રમાણમાં આ ફર્ટિલાઇઝર આપવાનું નહીં. 4 થી 5 દાણા મોટા પોટમાં અને નાના પોટમાં 4 દાણા ઇનફ છે. હવે આ બધા જ પ્લાન્ટ છે ને એ આમ તો ટ્રોપિકલ પ્લાન્ટ કહેવાય. આ બધાને ઠંડકવાળી જગ્યા ખૂબ જ ગમતી હોય છે. તો જો તમને ટાઈમ મળે તો તમે દિવસમાં એકાદી વાર અથવા 2-3 દિવસે એકવાર આની ઉપર હળવો, સાવ હળવો પાણીનો સ્પ્રે, ખાલી પાંદડા ઉપર, માટી ઉપર નહીં, ખાલી પાંદડા ઉપર સાવ હળવો પાણીનો સ્પ્રે કરશો તો શું થશે કે આની ઉપર કાંઈ પણ ધૂળ કે ગંદકી હશે ને એ નીકળી જશે. તમારી એસીની કે પંખાની હવાને લીધે આનું જે મોઇશ્ચર ઉડી ગયું હશે ને તે મોઇશ્ચર પાછું આવી જશે અને પ્લાન્ટને એકદમ હ્યુમિડિટી મળશે અને એને ખૂબ સારું લાગશે. તો રોજ શક્ય ના હોય તો તમે 2-3 દિવસે એકવાર, અઠવાડિયે એકવાર ચોક્કસથી સ્પ્રે કરો. માટી ઉપર સ્પ્રે ન કરો તો કાંઈ નહીં, પણ આને બધાને એને અમારી ભાષામાં મિસ્ટિંગ કહેવાય. જો તમે મિસ્ટિંગ કરશો તો આ બધા જ પ્લાન્ટ ખૂબ જ ખુશ થઈ જશે. જેવી રીતના ચોમાસામાં વરસાદ આવ્યા પછી પ્લાન્ટ ખીલી ઉઠે છે, એવી જ રીતના જો તમે આને સ્પ્રે કરશો તો આ પ્લાન્ટનો લુક સાવ અલગ આવશે. જુઓ તમે આ જીજી ઉપર અત્યારે તમને ધૂળ દેખાય છે, જો આની ઉપર અત્યારે ધૂળ છે. આને સ્પ્રે કરીશ એટલે એકદમ ખીલી ઉઠશે, એટલે સ્પ્રે કરશો તો ખૂબ સારું રહેશે. હવે આ સ્પ્રે સાથે જ એક વસ્તુ સાંકળી લેવાની છે. તમે અઠવાડિયે એકવાર સાદા પાણીનો સ્પ્રે તો કરો જ છો, બરોબર, બધા જ પ્લાન્ટને. હવે આ છે નીમ ઓઇલ. મહિનામાં એકવાર 1 લિટરની સ્પ્રેની બોટલ હોય એમાં 4 થી 5 ટીપા, ટૂંકમાં 1 ml કહી શકો તમે, જો તમારી પાસે માપ હોય તો 1 ml તમે આ નાખો નીમ ઓઇલ, અને 1 ચમચી ડિશવોશ કે શેમ્પૂ નાખી અને એને હલાવી નાખો. ડિશવોશનું કામ શું છે, આ નીમ ઓઇલને પાણીની સાથે ભેળવવાનું. મારો નીમ ઓઇલ ઉપર એક વિડીયો ઓલરેડી છે જે તમે જોઈ શકો છો મારી ચેનલ ઉપર. પણ શેમ્પૂ સાથે આ નીમ ઓઇલ ભેળવશો એટલે પાણીમાં એ ભળી જશે એકદમ સરસ. અને મહિનામાં એકવાર આ બધા જ પ્લાન્ટને એનાથી સ્પ્રે કરો. સ્પ્રે કરો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે ખાલી આગળ જ નહીં, આ મોટા મોટા પાનવાળી વેરાયટી હોય તો એનો પાછળનો ભાગ પણ આવરી લો. એનાથી શું થશે, કોઈ પણ જાતનો રોગ, મિલીબગ છે, એફિડ્સ છે, એ કશું જ નહીં બને. એટલે આમ તો તમારે આને અઠવાડિયે 10 દિવસે એકવાર પાણી આપવું પડશે અને મહિનામાં એકવાર તમે આ ખાતર અને એક આ નીમોલનો સ્પ્રે કરશો તો તમારે કોઈ પણ જાતના રોગનો સામનો નહીં કરવું પડે. ખાલી તમે આને ઓવર વોટરથી બચાવશો તો આ બધા જ પ્લાન્ટ ખૂબ જ સારી રીતના ચાલશે. જો અત્યારે ચોમાસાની સિઝન છે, તમે પ્લાન્ટને વરસાદમાં કાઢી શકો, સાવ હળવો વરસાદ હોય ત્યારે કાઢો તો બહુ સારું. નહીંતર શું કરો, વરસાદનું પાણી સંઘરી રાખો, એની સ્પ્રે બોટલમાં ભરી લો અને પછી એને સ્પ્રે આપો. એકદમ અતિશય આકરા વરસાદમાં આ એગ્લોનીમાની વેરાયટી ન રાખવી. બીજા બધા જ પ્લાન્ટ બેર કરી શકશે ચોમાસાને, પણ આ એગ્લોનીમાની વેરાયટી છે એ અતિશય વરસાદમાં રૂટરોટ થઈ શકે છે. બાકી બધા જ પ્લાન્ટ તમે વરસાદમાં રાખી શકો છો. મીડિયમ એ વરસાદમાં 1 દિવસ કે 2 દિવસ રાખી અને પછી તમે ફરીથી અંદર લઈ લો. 1 ml 1 લિટર પાણીમાં આ નીમ ઓઇલ દર મહિને છાંટવું. આના 4 થી 5 ગ્રેન્યુઅલ્સ આ મિક્સ કરી દેવું. આમાં બધા જુદી જુદી જાતના ગ્રેન્યુઅલ્સ હશે. 4 થી 5 ગ્રેન્યુઅલ્સ દર મહિને કે 15 દિવસે તમે 4 દાણા. ખૂબ વધારે ફર્ટિલાઇઝર આપવાનું થતું નથી. આ સ્લો રિલીઝ ફર્ટિલાઇઝર છે અને નેચરલ જ છે, આમાં કોઈ જ રાસાયણિક વસ્તુ નથી. અને આની જે માટી બનાવી હોય તો માટી બનાવવામાં તમે આમાં વર્મી કમ્પોસ્ટ 30% લો અને 25% તમે માટી લો, 25% તમે રેતી લો અને થોડા પ્રમાણમાં તમે કોકોપીટ અને જે ખોળ આવે લીમડાનો તે પણ નાખી શકો છો. થોડું તમે ફંજીસાઇડ એડ કરો, તમે સાફ વાપરતા હોય તો એ, બાયોઇટા વાપરતા હોય તો એ.
પણ આ બધી જ વેરાયટી તમને ક્યારેય પણ નિરાશ નહીં કરી શકે. જુઓ, આ ઇન્ડોરમાં રાખેલો પ્લાન્ટ જ છે સિંગોનિયમ, મારી પાસે ઘણા ટાઈમથી છે અને તે કેટલો સરસ ગ્રો કરે છે. હવે આ છેલ્લી ટીપ તમારી સાથે શેર કરું છું. જો તમારી પાસે એગ્લોનીમાની આ પિંક કે રેડ વેરાયટી હોય, લિપસ્ટિક છે, પછી વેલેન્ટાઇન છે કે પછી સ્નોબસ છે, એ બધી હોય તો આ વેરાયટીને કોપર ખૂબ ગમે છે. તમારી પાસે કોપરનું કાંઈ પણ વાસણ હોય તો એમાં ભરેલું પાણી, આખી રાત એમાં પાણી ભરી અને એ પાણી આને આપશો તો એ ખૂબ ગ્રોથ કરશે. અને જો આને બહાર ફળિયામાં મોટા માટીના કુંડામાં વાવશો તો આનો ગ્રોથ ખૂબ વધી જશે. પણ કરવાનું શું કે નાનેથી મોટી સાઈઝનું કુંડું કરવાનું. ધારો કે અત્યારે નાના કુંડામાં છે, પછી આને 2 ઇંચ મોટા કુંડામાં નાખું, પછી 3 ઇંચ મોટા કુંડામાં નાખું. એક સાથે ક્યારેય આ વેરાયટીને એકદમ મોટું કુંડું આપવાનું નહીં. આવડો નર્સરી પોટ આરામથી આ 1-1.5 વર્ષ સુધી આ પ્લાન્ટ આમાં ટકી શકે છે. તો જો તમને મારા વિડીયોઝ ગમ્યા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને તમે કયા ટોપિક પર આગળ વિડીયો જોવા માગો છો તે પણ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો.